ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં આજ રોજ અનોખી રીતે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જેમાં અગ્નિ સંસ્કારમાં લાકડાને બદલે ગાયના ગોબરમાંથી બનેલ સ્ટીકનો વપરાશ કરી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. વાતાવરણ શુદ્ધ બને તે હેતુસર આ પ્રકારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોવિડ સ્મશાન ભરૂચમાં પ્રથમ વખત ગાયના ગોબરમાંથી બનેલ સ્ટીકથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભારતમાં ગાયને માનવ સ્વરૂપે જોવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં પુરાણોમાં ગાયને માતાનો દરજ્જો આપ્યો છે. કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. આયુર્વેદમાં ગૌમૂત્રથી ઘણા રોગ જડમૂળથી મટતા હોવાનું જાણવા મળ્યું છે. ગાયના દૂધથી બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું બને છે. તે જ રીતે ગોબરમાંથી બનતા છાણનો ઉપયોગ હવનમાં કરવામાં આવે તો વાતાવરણ શુદ્ધ થાય છે તેવું કેટલાક લોકોનું માનવું છે. શહેરને પ્રદૂષણ મુક્ત કરવા ભરૂચમાં હાલ ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકથી 125 જેટલા વિસ્તારમાં વૈદિક હોલી દહન કરવામાં આવ્યું હતું, જેથી વાતાવરણમાં શુદ્ધતા આવી શકે તેમ કેટલાક લોકોનું માનવું છે. ત્યારે ભરૂચમાં સૌ પ્રથમ વાર લાકડાનો ઉપયોગ ન કરીને ગાયના ગોબરમાંથી બનાવેલ 200 કિલો સ્ટીકના ઉપયોગથી કોવિડ સ્મશાનમાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જો કે અનોખી રીતે અગ્નિદાહ આપવામાં આવતા લોકોમાં પણ આ આકર્ષણનું કેન્દ્ર બની હતી. કોવિડ સ્મશાનમાં મૃતદેહને અગ્નિ સંસ્કાર આપનાર ધર્મેશ સોલંકીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાયના ગોબરના સ્ટીકથી કોવિડ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવાના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે અને લાકડા કરતા મૃતદેહ ઓછા સમયમાં બળી જાય છે અને પર્યાવરણમાં પણ સુધારો આવે છે, તેમ ધર્મેશભાઈએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું. હાલ વૈદિક હોળીનો ટ્રેન્ડ જે ભરૂચ અને જિલ્લામાં જોવા મળ્યો તેને ધ્યાનમાં રાખી ભરૂચના મુક્તાનંદજી દ્વારા ભરૂચમાં જે અલગ કોવિડ સ્મશાન બનાવવામાં આવેલું છે તેમાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે એ ગોબર સ્ટીક અમને 200 કિલો જેટલી આપવામાં આવી હતી અને એક મૃતદેહનો અગ્નિ સંસ્કાર થઈ શકે તે પ્રમાણે અમને ગોબર સ્ટીક આપવામાં આવી હતી, જેની પરથી તારણ કાઢવાનું હતું કે ખરેખર આ ગોબર સ્ટીકથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર સારી રીતે થઈ જાય કે નહીં. તો તે જોતાં લાકડા કરતાં ઓછા સમયમાં ગોબર સ્ટીકમાં એક મૃતદેહ બળી જાય છે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે અને ખર્ચ પણ ઓછો થાય છે. અને હાલ અમે એક મૃતદેહના અગ્નિ સંસ્કાર ગોબર સ્ટીકમાં કરેલા, જે સંપૂર્ણ રીતે સારી રીતે થયા છે. અને આમ જો સ્મશાનોમાં ગોબર સ્ટીકનો ઉપયોગ વધી જશે તો આ જે કંઈક પણ જંગલોમાંથી લાકડાઓનું નિકંદન થઈ રહ્યું છે તે ઓછું થશે અને પર્યાવરણ પણ બચશે આનાથી.